શહેરા તાલુકાની 7 જિલ્લા પંચાયત અને 30 તાલુકા પંચાયત બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં શહેરા તાલુકાની 7 જિલ્લા પંચાયત બેઠકો માટે 38 અને તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 141 જેટલા લોકોએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોએ આ જંગને જીતવા માટે પોતાના કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કરવા માટે કાર્યવાહી આરંભી દીધી છે, જેના ભાગરૂપે શહેરા તાલુકામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ભાજપના 3 નિરીક્ષકોની ટીમ દ્વારા શહેરા તાલુકાની 7 જિલ્લા પંચાયત અને 30 તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરી. જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 38, શહેરા તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 141 જેટલા લોકોએ પોતાની ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી. શહેરા સર્કિટ હાઉસ ખાતેના સેન્સમાં વિવેક પંચાલ, પરેશ ચૌહાણ અને જાજમબેન પારગીએ ટિકિટ વાંચ્યુઓને સાંભળ્યા હતા. આજરોજ શહેરા ખાતે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતને નિરીક્ષક તરીકે હું વિવેક પંચાલ, સાથી મિત્ર પરેશભાઈ ચૌહાણ તથા જાજમબેન પારગીની ઉપસ્થિતિમાં ખૂબ સારી સંખ્યામાં 7 જિલ્લા પંચાયત તથા 30 તાલુકા પંચાયતના નિરીક્ષક તરીકે અમે દરેક ચૂંટણીમાં ઉભા રહેવા માટે ફોર્મ ભરવા માટે આવેલ વ્યક્તિઓને અમે ઇન્ટરવ્યૂ લીધા, સારી રીતે વાતચીત કરી, દરેકના અભિપ્રાય લીધા અને દરેક લોકોએ એવું જણાવ્યું કે અમારામાંથી કોઈને પણ ટિકિટ આપશો તો અમે રાજી ખુશીથી એમનો ટેકો કરીશું અને બને તે લગીન કોઈ પણ જાતનો વાદ વિવાદ ના થાય એ રીતે ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક રીતે અમે કામ લાગીશું અને 30-30 તાલુકા પંચાયત અને 7 જિલ્લા પંચાયતને અમે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.